नमस्कार विद्यार्थी मित्रों, आज अपने धोरण 5 आसपास पर्यावरण विषय की अंदर प्रकरण 9 चढ़िए ऊंचा चढ़ाण जेनी आपणे आगळ समझ मेळवी। आपणे जाणीए छीए के आ पाठ जे छे ए पाठ संगीता अरोरा संगीता मैडमे पोतानी नोंध पोथीमां लखेलुं जे छे ए एमना अनुभवो एमने अहींया वर्णवेला छे, जे एमना नोंधपोथीनी अंदर छे, डायरीओनी अंदर एमने जे लखाण करेलुं छे पोताना पर्वतारोहणनी તાલીમના અને પર્વતારોહણ જ્યારે કરતા એ સમયગાળા દરમિયાનની આ વાતો છે। સંગીતા મેડમ જે છે, સંગીતાબેન જે છે, એ હાલ દિલ્હીની અંદર કેન્દ્રીય વિદ્યાલયમાં પોતે ભણાવી રહ્યા છે અને તેઓએ આ જે પર્યાવરણની બુક જે લખાઈ છે એના લેખક પણ છે। તો આ સંગીતા અરોરા જે છે, તેઓએ જે પોતાની વાતો લખેલી છે એ પોતે નહેરું પર્વતારોહણ સંસ્થા કાશીની અંદર પોતે તાલીમ લેતા એ સમયકાળ દરમિયાનની આ વાતચીત છે। તેમણે પર્વતારોહણની પ્રવૃત્તિઓમાં સાથોસાથ વચ્ચે નદી આવતી હોય તો તેને કેમ પાર કરવી અને ખડકો પર કેમ ચઢવું એ દરેક બાબતો તેમણે પોતાની નોંધપોથીમાં જે લખેલી છે તેની બાબત આપણે સમજ્યા છીએ। આજે આ સંગીતા અરોરા જે છે તેઓની જે જૂથ નાયક હતા એમાંના તે હવે એક નવો રમૂજી બનાવ બને છે, એ રમૂજી બનાવ વિશેની ચર્ચા આજે આપણે કરીશું। આપણે સમજીએ એક રમૂજી બનાવ સંગીતા અરોરા જે છે તેઓ અને તેમના જૂથના સભ્યો સાથે એક પ્રસંગ બન્યો છે જેની વાત આપણે અત્યારે સમજીએ કે છે કે સાંજ હતી અને ખાનદોરબી આજે ખાનદોરબીની વાત છે। ખાનદોરબી જે એમના જૂથની સભ્ય હતી બીજો ભાષા જ માત્ર જાણતી તે આ ખાનદોરબીને ભૂખ લાગી અને એની પાસે કઈ જ ખાવાનું નહીં, તો ખાનદોરબી એ શું કર્યું? તો ખાનદોરબી એ વાડ જે હતી એ વાડને પોતે કૂદીને ખેતરમાં જતી રહી જ્યાં કાંકરી હતી, મોટી કાંકરી તોડીને પાછી આવતી હતી ત્યાં જ એક સ્ત્રી એને બૂમ પાડીને બોલાવે છે અને એને બેગથી ખાનદોરબીને એ સ્ત્રી પકડી લે છે। હવે ખાનદોરબી પોતાની ભાષા જે છે બીજો ભાષામાં એ પોતે શું કરે છે એને સમજાવે છે, એટલે ખેતરમાં બાળ કૂદીને કાકડી લીધી પકડાય અને એને સમજાવવાનો પ્રયત્ન કર્યો, પણ કે છે કે હું તો બીજો ભાષા જાણતી જ નહોતી। આ સંગીતાર લખે છે તો ખાનદોરબી અને પેલી સ્ત્રી શું વાત કરે છે મને કઈ ખબર પડતી નહોતી, કારણ કે બીજો ભાષામાં જ બોલતા હતા અને પેલી સ્ત્રીને મેં હિન્દીમાં સમજાવવાનો પ્રયત્ન કર્યો પણ એ પણ બંને આ ભાષા જાણતી જ નહોતી। ત્યારે કે છે કે ઈશારાથી મેં સમજાવટ કરી, માફી માંગી અને હાથ જોડીને માફી માંગવાનું કર્યું, ત્યારે આ બધી પ્રવૃત્તિ થઈ ને આ બધી ઘટના પણ એમાં અમારું જૂથ કે આગળ વધ્યું હતું, હવે અંધારું થઈ ગયું અને રસ્તો ભૂલી ગયા છીએ તો હવે શું કરશું, એવું સંગીતા અરોરા અને ખાનદોરબીને થયું કે બંને હવે તો સાચે ડરી ગયા હતા। તમને પણ ક્યારેક ડર લાગતો હોય ને અંધારાનો હોય, ઊંચાઈનો લાગતો હોય, કોઈ ઊંડા પાણીમાં ન જઈ શકતું હોય, તો કે હવે અમને પરસેવો છૂટવા લાગ્યો, બેટરી હતી પણ બેટરીથી એટલો બધો દૂર પ્રકાશ જઈ શકતો નહોતો, રસ્તો નહોતો જઈ શકતો, હવે મેં અને ખાનદોરબી બંને એ બંનેના હાથ જોરથી પકડી રાખ્યો અને મોટેથી સંગીતારો રાખે છે કે મેં બૂમ પાડી કે જેથી મારા જૂથના સભ્યોને કે આગળ કોઈ હોય તો એને મારો અવાજ સંભળાય, પણ પર્વતોમાં તો મારા અવાજ ના જ પડવગા પડવા લાગ્યા। પછી સિસોટી વગાડી તો બેટરીનો પ્રકાશ પડ્યો, કદાચ
कोई जूथ ने खबर पड़े तो ए पाचा तो जूथ ने खबर पड़ी के अमे खोवाई गया छे तो सिसोटी नो अवाज ने जे संकेत समझाया अने तरत ज पछी कीधुं के हवे तो आपणे वातचीत चालू राखवी जोईशे पण बन्ने माथी बे एकबीजानी भाषा जाणता नहोता तो आ ખાન ગોંગી જે છે એ પોતે પોતાની બીજો ભાષામાં ગીત ગાવાનું ચાલુ રાખ્યું અને પછી એ ગીતનો અવાજ શા માટે મોટેથી ગાવા માંડી કે એ મોટેથી ગાય એના જૂથના સભ્યોને ખબર પડે કે ભાઈ આ દિશાની અંદર ખાન ગોંગી અને સંગીતા ઓરા છે જેથી જૂથના સભ્યોની પાસે પહોંચી શકે અને એમની તરફ આવતા જોયા અને પછી વળી પાછા જૂથ સાથે પહોંચી ગયા રમૂજી પ્રસંગ એટલા માટે એક તો પકડાઈ ગયા કાકડી ખાતા અને બીજું કે એકલા પડી ગયા અને છતાં બંને બીજા સાથે વાતચીત તો કરતા નહોતા કારણ કે એકબીજાની ભાષા સમજી નહોતા શકતા તો ઓલી ખાનગન બીએ પોતાની બીજો ભાષામાં ગીત ગાવાનું ચાલુ રાખ્યું અને આ સાંભળતા ગયા તો જ્યારે આપણે કોઈની ભાષા ન જાણતા હોઈએ ત્યારે આપણે ઈશારાથી સંકેત દ્વારા આપણે સમજ આપી શકાય તમે પણ ક્યારે એવું કોઈને કરતા જોયા છે તમારે તમારા મિત્રને બોલ્યા વગર કોઈ પુસ્તક બાબતે ઈશારો કરવો હોય તો તમે ઈશારા દ્વારા એને સમજાવી શકો છો જ્યારે કંઈ પણ ભાષા ન હોય આપણી પાસે ન જાણતા હોય ન બોલવું હોય તો ઈશારા અને સંકેત દ્વારા આપણે એને કહી શકીએ છીએ તો અને બીજી બાબત અહીંયા ડરની આવી તમને જ્યારે તમને પણ ક્યારેક એવો ડર લાગ્યો હશે ને એકલામાં એકલા પડી જાવ તો ડર લાગે તો કોઈ શું કરે ભગવાનનું નામ મનમાં અથવા તો કોઈ મોટે મોટેથી લેવા માંડે અથવા તો કોઈ પોતાના હાથ બાજુવાળા સાથે જોરથી પકડી લે તો કોઈ અંધારું હોય તો એનાથી પણ ડરતું હોય છે અને આ ખાનગન બે મિઝોનું ગીત જે ગાતી મિઝો ભાષામાં એ શું કામ મોટેથી ગાયું કારણ કે એને એનો અવાજ સાંભળીને કોઈ એને પાછો એ સંકેતના અવાજના સંકેત તરફ પાછા આવે અને ત્યાં ખબર પડે કે ભાઈ આ દિશા તરફ આ ખાનગોનવી અને સંગીતા ઓરા છે એટલા માટે એને મોટેથી ગીત ગાયવું જોઈએ હવે કહે છે કે અમારી જે આ તાલીમ હતી અને એની અંદર એક ખાસ મહેમાન આવે છે સંગીતા અરોરા કહે છે કે ખાસ મહેમાનની વાત તમને કરવાની છે જે આપણે પાઠની શરૂઆતમાં આજ મેં તમને કહેલું છે ખાસ મહેમાન કોણ તો કહે છે સંગીતા અરોરા કે અમે જ્યારે રાત્રિ ભોજન કરી લીધું પછી એક મહેમાન જે ખાસ મહેમાન હતા એ ખાસ મહેમાન હતા બચેન્દ્રી પા અચેન્દ્રી પાલ જે છે એ આ જે તાલીમ હતી એ તાલીમના ખાસ મહેમાન બની અને એમને મળે કે છે કે આ ખાસ શા માટે કે તેમણે માઉન્ટ એવરેસ્ટ ચડવાની ટુકડી જે છે એમાં પોતે પસંદગી પામ્યા છે અને તેઓના જે માર્ગદર્શક હતા સંગીતા અરોરાના બ્રિગેડિયર નાસ આશીર્વાદ લેવા માટે તેઓ આવ્યા હતા બચેન્દ્રી પાલ પણ અહીંયા ખાસ મહેમાન તરીકે આવ્યા અને તેઓએ અમારી આ જે પર્વતારોહણની પ્રવૃત્તિ હતી એની અંદર પોતે જોડાયા અમારી સાથે એમને સાથે અમારી વાતચીત થઈ અને અહીંયા કે બચેન્દ્રી પાલ પણ અમારી આ જે પ્રવૃત્તિ હતી એમાં જોડાયા આ બચેન્દ્રી પાલે પણ એક પહાડી ગીત ગાયું બેડુ પાકો બારા માસા કફલ પાકો ચૈતા મેરી ડોલા હવે આવું આ જે ગીત ગાતા હતા એ ગીત અને એના નૃત્ય કરવામાં અમે પણ જોડાઈ ગયા કે તમને જો પૂછાય કે કયું ગીત ગાતા હતા પહાડી ગીત તો બેડુ પાકો બારા માસા કફલ ચૈતા મેરી છૈલા આ ગીત ગાતા ગાતા એ અમારા સાથે નૃત્યમાં પણ જોડાયા અને સમયની પણ અમને ખબર પડી નહીં કે છે કે ત્યારે અમને એવી ખબર નહોતી કે આ બચેન્દ્રી પાલ જે છે
તે માઉન્ટ એવરેસ્ટ ચડનારા પ્રથમ ભારતીય મહિલા બનશે અને આવડા મોટા ઇતિહાસનું પોતે સર્જન કરશે. વજેન્દ્ર પાલ જે છે તેઓએ પણ આ પર્વતારોહણ સંસ્થાની અંદર જ તાલીમ લીધેલી અને અહીંયા પોતે એ તાલીમ પણ બીજાને દેવા માટે પણ આવતા. હવે સંગીતા અરોરા કહે છે કે અમારે બીજી આ કેમ્પ ફાયરની પ્રવૃત્તિ તો પૂર્ણ થઈ, પર્વતારોહણમાં નૃત્ય સંગીત એ બધી જ મજા લઈને હવે આગળ અમે જઈએ છીએ. ત્યારે અહીંયા આપણા માટે ટોપિક બને છે બરફમાં છાવ. બરફની અંદર છાવણી બરફમાં પોતે રોકાઈ એ છે કે અમે 2134 મીટરની ઊંચાઈએ ઊભા હતા. આ બરફની છાવણી જે હતી એ ઊંચાઈ શિખરની હતી કેટલી તો 2134. આ 2134 મીટરની ઊંચાઈએ અમે બધા પહોંચી ગયા. હવે અહીંયા અમારે રોકાવાનું હતું, રાત વિતાવવાની હતી ને બધા જ જળ દરેક વ્યક્તિ તંબુ બાંધવા માટે રહેવા માટેના જે ટેન્ટ તંબુ બાંધવાના હતા એ બાંધવાની પ્રક્રિયામાં લાગી ગયા. હવે તંબુ માટે શું કર્યું એમણે, તો કે તંબુની અંદર તંબુ જ્યારે પોતે બાંધે છે ત્યારે તંબુ બાંધવા માટે શું શું જોઈએ છે એ પણ આપણે સમજતા જઈએ. તો કે તંબુની અંદર અને તંબુ બાંધવા માટે એટલે કે અંદર પાથરવા માટે અને તંબુ બાંધવા માટે 2 પડની પ્લાસ્ટિકની ચાદર. અહીંયા એમને પ્લાસ્ટિકની ચાદરનો ઉપયોગ કર્યો પણ કયો કર્યો, તો 2 પડની પ્લાસ્ટિકની ચાદરનો તેઓએ ઉપયોગ કર્યો અને ખિલ્લાઓ પણ એ તંબુ બનાવવા માટે ઉપયોગમાં લીધા, ખિલ્લા પણ લગાવ્યો. હવે જેમ જેમ અમે તંબુ બાંધવાનો પ્રયત્ન કરીએ તો એક બાજુ બાંધવા જઈએ તો બીજી તરફથી પવન આવે અને ઉડાવી જાય, તો આમ લાંબી ખેંચતાણ પછી અમે તંબુ બાંધવા માટે બાંધી શકવાના સફળ થયા. હવે કે છે કે તંબુની આસપાસ અમે ખાડો ખોદ્યો. તંબુની આસપાસ ખાડો, આવો ખાડો શા માટે કર્યો, કે પહાડી વિસ્તાર છે તો એ વિસ્તારમાં ક્યારે સાપ કે એના બીજા જેવા જન્ય જીવજંતુ આવે તો એ સીધા તંબુમાં ન પહોંચે અને તંબુમાં જે હોય એની સુરક્ષા જળવાય. કે છે હવે તો તંબુ બાંધી લીધો, એની આસપાસ ખાડો કરી દીધો, હવે અમને બધાને બહુ ભૂખ લાગી. ભૂખ લાગી તો અમે ચૂલો બનાવવા માટેનો શરૂઆત કરી, તો ચૂલો બનાવ્યો અને આસપાસમાંથી લાકડા પથ્થર અને બીજી અન્ય સામગ્રીઓ અમે લઈ આવ્યા અને છાવણીની આસપાસ આ જમવાનું બનાવ્યું. જમી લીધું પછી જે કંઈ કચરો ઢોળાયો હતો એ બધો એક બેગમાં ભરી અને ઝડપથી અમે આગળ સુવાની બેગમાં જતા રહ્યા. સુવાની પણ બેગ, હા, બરફના વિસ્તારમાં છે તો સુવા માટેની બેગમાં કહે છે કે હવે તો હું એના વિશે વિચારું કે આમાં કેવી રીતે હું સૂઈ શકીશ. આ સુવાની બેગની અંદર બેગમાં સુવાનું કેવું કંઈક નવું લાગે, તો કે બેગ જે હતી એ સુવાની બેગ હતી તો કેવી હશે, આરામદાયક હશે, ઠંડી લાગશે કે શું થશે. તો કે જ્યારે અમે બેગમાં સુવા માટે ગયા ત્યારે બેગ તો એક મુલાયમ પીછાથી ભરેલી અને જે અમને ગરમી મેળવવામાં મદદ કરે, અમે ગરમ રહી શકીએ ઠંડા વિસ્તારમાં એવી સુંદર મજાની આ બેગ હતી. એનું ચિત્ર પણ તમને બાજુમાં પાઠ્યપુસ્તકમાં આપેલું છે. હવે તો અમે બધા એટલા બધા થાકી ગયા હતા કે આ સુવાની બેગમાં અમે પડ્યા એ પડતા પડતા જ અમે તો બધા જ સૂઈ ગયા. કે સવારે અમે જોયું તો અહીંની સવાર કેવી હતી, બરફની છાવણીમાં પોતે હતા એ તંબુમાં હતા તો એની સવાર કેવી હતી, તો કે છે કે સવારે અમે ઉઠ્યા ત્યારે જોયું તો સવારમાં સુંદર મજાનો બરફ પડતો હતો. સફેદ મુલાયમ બરફની પતરીઓ નરમાસથી ધીમે ધીમે પડતી ગઈ, કેટલું સુંદર લાગતું એવું દ્રશ્ય. અને કહે છે કે જે છોડ હતા આસપાસના વૃક્ષો ઘાસ પર્વતો બધું જ અમને સફેદ દેખાતું, કારણ કે એના ઉપર બરફનો વરસાદ પડી રહ્યો હતો. કે છે આજે તો અમારે 2000
आप जो बर्फ की छावनी थी 2134 मीटर ने ऊंचाई हती पण હવે આગળ એમને જવાનું હતું એ ઊંચાઈ છે 2700 મીટર કારણ કે જેમ જેમ અમે આમ જઈ આગળ એમ એમ અમે લપસતા જતા હતા બરફ હોય તો એમાં લપસી પડાય તેમ છતાંય અમે બપોરે બરફથી ઝંકાયેલા પર્વતો ઉપર પહોંચી ગયા અને એકબીજા ઉપર બરફના ગોળા બનાવીને એકબીજા ઉપર ફેંકવાની રમતો અમે રમવા લાગ્યા અને બરફનો માણસ પણ બનાવેલું ચિત્ર પણ તમારા પાઠ્યપુસ્તકમાં તમને આપેલું છે હવે આ વાત છે જે છાવણી હતી એ છાવણીનો છેલ્લો દિવસ એની વાત કરીએ છાવણીનો છેલ્લો દિવસ હતો તો કે છે કે કેમ્પ ફાયરની પ્રવૃત્તિની તૈયારી અમે કરતા હતા જૂથના કાર્યક્રમો થઈ રહ્યા હતા કેમ્પ ફાયર ઉપર જોક્સ જ્યારે કરવામાં આવેલા ના ઉપર હસીને ગાઈને નૃત્ય કરીને અમે ખૂબ મજા માણી મધ્યરાત્રિ થઈ ત્યારે હવે બ્રિગેડિયર જ્ઞાનસિંહ ઉભા થયા અને કે છે સંગીતા અરોરાએ મને બોલાવ્યો અને મેં તો વિચાર્યું કે હવે આ જે જ્ઞાનસિંહ છે એમ શું કે છે શું કરશે પરંતુ સાહેબ જ્યારે બોલ્યા કે સંગીતા અરોરા કહે છે કે મારું નામ સૌથી સારા પ્રદર્શન માટે અમને જાહેર કર્યું સૌથી સારું પ્રદર્શન સંગીતા અરોરાએ કર્યું છે એવું બ્રિગેડિયર જ્ઞાનસિંહ બરા કહેવાતા મને તો ખૂબ જ ખુશી થઈ હું તો સ્થિર થઈ કે તેમણે મને આશીર્વાદ પણ આપ્યા અને મારી આંખમાંથી ખુશીના આંસુ પણ આવવા લાગ્યા જુઓ તંબુની આસપાસ આવો ખાડો ભર્યો ન હોત તો શું થાય એવા બધા સાપ જેવા અને પર્વતીય પ્રદેશમાં રહેનારા જીવ જંતુઓ અંદર પહોંચે એનાથી રક્ષણ માટે એટલા માટે ખાડો ભર્યો હતો પર્વતારોહણ સિવાય પણ બીજી અન્ય એવી પ્રવૃત્તિઓ છે કે જેને સાહસિક ગણી શકાય નદી પાર કરવી રિવર રાફ્ટિંગની જે પ્રવૃત્તિ છે તે સાથોસાથ એવા કામ કે જેમાં આપણે પડકાર ઝીલીશું તો તમે પણ આવી તાલીમો સાહસિક પ્રવૃત્તિની કરી શકો અહીંયા આ વાત છે સંગીતા અરોરાએ નોંધ પોથીમાં એમને લખેલા અનુભવો પણ અહીંયા એક ખાસ મહેમાન જે આવ્યા હતા વચન ત્રિપાઠ તો એ સંગીતા અરોરા કહે છે કે જ્યારે આવ્યા ત્યારે અમને એનો ખ્યાલ નહોતો કે તેઓ પ્રથમ ભારતીય મહિલા માઉન્ટ એવરેસ્ટ પર ચઢનારા બનશે તો આ બચેન્દ્રી પાલ ની વિશેષ માહિતી આપણે આગળ સમજીએ તે પહેલા આ વિગતો તમને યાદ કરી લો તો આપણે સમજશું બચેન્દ્રી પાલ વિશેની વિશેષ માહિતી બચેન્દ્રી પાલ જે છે તેઓ આપણે તો સમજ્યા કે તેઓ માઉન્ટ એવરેસ્ટ પર ચઢનારા પ્રથમ ભારતીય મહિલા તે બન્યા તો આવો સન્માન જે એમને પ્રાપ્ત થયું છે એની વિશેષ માહિતી મેળવશું બચેન્દ્રી પાલ જે છે તેઓની વાત સમજવા માટે આપણને અહીંયા બે ટોપિક આપેલા છે એક તો પર્વતની ટોચ ઉપર એકલા
અને બીજો પ્રશ્નાંક છે બરફનું તોફાન. તો પર્વતની ટોચ ઉપર એકલા અને બરફનું તોફાન આ બંને બાબત વચ્ચેની પાર માટેની એમના જ પ્રશ્નની આપણે કરવાની છે. પર્વતોની આસપાસના વિસ્તારોમાં રહેનારી એક છોકરી જે 12 વર્ષની હતી આ 12 વર્ષની છોકરી જે છે તે શાળાની પિકનિકમાં પોતે જાય છે અને પિકનિકમાં પોતે બહાર તેણે તેના મિત્રો સાથે 4000 પોતે પોતાના મિત્રો સાથે 4000 મીટર પર્વતની ટેકરી ઉપર એને ચઢાણ કર્યું. હવે શું થાય છે તો એને તો આ સાહસ પોતાની મજા માટે કર્યું કે હાલો આપણે ચડી ગયા, બહુ મજા આવી. હવે તો ધીમે ધીમે જલ્દીથી તો અંધારું થવા લાગ્યું, જેમ જેમ સમય પસાર ગયો રાત પડવા લાગી અને પોતે તો એ સમયગાળ દરમિયાન નીચે આવી શક્યા નહીં. તો શું થયું તો રાત ઠંડી અને ડરાવણી હતી અને એ રાત લાંબી પણ હતી. કોઈ પણ ખોરાક વગર કોઈ પણ ખોરાક જે એમની પાસે હતો નહીં, એ કોઈ પણ ખોરાક વગર એકલા ત્યાં આવા 4000 મીટરની ઊંચાઈ. બજેન્દ્રી પાલ જોડે આ ઘટના બને છે. આજે 12 વર્ષની છોકરી જે પ્રસંગ થયો એ પ્રસંગમાં એ જે છોકરી છે એ બજેન્દ્રી પાલ છે. તેઓ 12 વર્ષના હતા ત્યારે એમની સાથે આ ઘટના બની. આ બજેન્દ્રી પાલ જે છે તેઓ ક્યાંના? તો ઉત્તરાખંડ જે છે એ ઉત્તરાખંડના ગઢવાલ વિસ્તાર. ઉત્તરાખંડના ગઢવાલ વિસ્તારના નાગપુરી ગામમાં પોતે મોટા થયા. બચેન્દ્રી પાલ જે છે ઉત્તરાખંડના પહાડી પ્રદેશની અંદર આવેલા નાકુરી ગામમાં તેઓ મોટા થયા. હવે તેઓ મોટા થયા પછી એ જ્યારે નહેરુ પર્વતારોહણ સંસ્થા છે એની સાથે તે જોડાયા. નહેરુ પર્વતારોહણ સંસ્થામાં પોતે જોડાયા ત્યારે પણ તેમના માર્ગદર્શક જે હતા તે બ્રિગેડિયર જ્ઞાનસિંહ હતા. એટલે બજેન્દ્રી પાલના માર્ગદર્શક બ્રિગેડિયર જ્ઞાનસિંહ હતા એટલે તેઓ તેમના આશીર્વાદ લેવા માટે સંગીતારોરાએ જે નોંધ પોથીમાં લખ્યું છે એમાં કહ્યું છે કે તેઓ આવ્યા હતા. તેમણે સારી તાલીમ પણ આ સંસ્થામાંથી લીધી અને ઈસવીસન 1984 એની અંદર આ મહિલા પર્વતારોહણના અભ્યાસક્રમ જે હતો મહિલાઓને પર્વતારોહણ કરાવવા માટેની જે તાલીમ આપવામાં આવે છે એના અભ્યાસક્રમમાં બજેન્દ્રી પાલ પોતે તાલીમ પણ આપે છે. આ સંસ્થામાં તેઓ એ તાલીમ પણ લીધી અને ત્યાં તેઓએ બીજા અન્યને તાલીમ પણ આપી.
બચેન્દ્રી પાલ જે છે તેઓ માઉન્ટ એવરેસ્ટની ચઢાણ કરવાની ગેટુકડી છે એમાં પોતે પસંદગી પામ્યા હતા. એટલે હવે માઉન્ટ એવરેસ્ટ ઉપર ચઢાણ કરવા માટે તેઓ જાય છે. ત્યારે એ જનતા એ સમયે જે માઉન્ટ એવરેસ્ટ ઉપરનું ચઢાણ છે એ સમયગાળ દરમિયાન એક ઘટના બની બરફનું તોફાન. એની વાત આપણે અહીંયા સમજીશું. બચેન્દ્રી પાલ જ્યારે માઉન્ટ એવરેસ્ટ ઉપર ચડતા ત્યારે એમની જે 18 સભ્યોની એક ટુકડી હતી, ટીમ હતી. આ ટીમમાં 7 મહિલા. હવે ઘટના છે અહીંયા કે છે 15મી મેની રાત્રે પહોંચે છે અને ત્યાં તેમણે તંબુ બાંધ્યા અને સુઈ ગયા. હવે મધ્યરાત્રિની આસપાસ એક ઘટના એવી બની કે અચાનક જ મોટો ધડાકો સંભળાયો અને કંઈક બહુ મોટો પછડાટ થાય એવો અવાજ પણ આવ્યો. હવે કોઈ જાગે એ પહેલાં તો તંબુ ઉડી ગયા અને કંઈક મોટો ખૂબ ભારે આ ટીમના સભ્યો સાથે અથડાયો. જે અથડાયો એ હતો ભયંકર બરફનો તોફાન. જ્યારે આ ટુકડી એવરેસ્ટ ઉપર ચડવાની હતી એમાં હવે વચ્ચે બરફનું તોફાન નડે છે. બચેન્દ્રી પાલ તો આ બરફમાં લગભગ આખે આખા દટાઈ ગયા અને એમને માથામાં પણ ખૂબ ઈજા થઈ હતી. તેમના અન્ય સભ્યોને પણ ઈજા થઈ હતી. હવે અહીંયા આ બચેન્દ્રી પાલ જે દટાઈ ગયા એટલે બીજાને બરફની લાકડી અને ઉગાડીની મદદથી પણ બહાર કાઢવામાં આવ્યો. બધા જ જે ટીમના સભ્યો હતા એ પાછા આવ્યા પણ બચેન્દ્રી પાલ જે છે એ આગળ વધ્યો છે. તેઓ ઉપર ચઢાણ કરવા માટે એમને ઈજા થઈ હોવા છતાં આગળ વધે છે. બચેન્દ્રીએ 8600 મીટર 8600 મીટર ઊંચો માઉન્ટ એવરેસ્ટ છે ત્યાં એ પોતે પહોંચે છે. આ 8600 મીટર ઊંચો જે માઉન્ટ એવરેસ્ટ છે એને સાગરમાથા કહેવામાં આવે છે. નેપાળની અંદર નેપાળમાં આ માઉન્ટ એવરેસ્ટ આટલી ઊંચાઈનો છે અને સાગરમાથા કહેવામાં આવે છે. અહીંયા 23મી મેના બપોર બપોરે 1:07 1:07 તેમણે ત્યાં પગ મૂક્યો. એટલે બચેન્દ્રી પાલે 23મી મેના રોજ બપોરના 1:07 એમણે અહીંયા માઉન્ટ એવરેસ્ટની શિખરની જે ચઢાઈ હતી એ પૂર્ણ કરી. તેમની સાથે ટીમના બીજા સભ્યો પણ હતા. એક જ સમયે પહાડીની ટોચ ઉપર 2 જણા ઊભા રહી શકે નહીં. એટલે કોઈ સરકીને નીચે આવે તો 1000 ફૂટ નીચે આવી પહોંચે. તો એના સાથે બરફની ઉગાડીની મદદથી ખાડો કર્યો અને એ ઉગાડી બરફમાં સ્થિર કરી અને કડીની જેમ તેનો ઉપયોગ કરીને પોતાને દોરડા સાથે બાંધ્યા અને પછી તેઓ બંને ત્યાં ઊભા રહી શક્યા. હવે ઠંડીથી ધ્રુજતા હતા બંને પણ સફળ થયાની જે ખુશી એ બંને પાસે
અદભુત હતી અને તેઓએ ત્યાં પોતાનો માથો નમાવ્યો અને ભારતનો રાષ્ટ્ર ધ્વજ આ સ્થળે ફરકાવ્યો કારણ કે તેઓ ભારતીય હતા ભારતીય હોવાનું જે આ સાહસ ભર્યું પગલું એમણે પાર કર્યું એ ભારતના માટે ગૌરવની બાબત છે અને ભારતનું જે આપણું રાષ્ટ્રધ્વજ છે આપણું ગૌરવ છે એ રાષ્ટ્રધ્વજ પણ ત્યાં ફરકાવ્યો અને દુનિયાની સૌથી ઊંચી પહાડી ઉપર પોતે ત્યાં 43 મિનિટ તેઓએ વિતાવી આ જે પહાડી છે એ પહાડી ઉપર તેઓ 43 મિનિટ ત્યાં પોતે રહ્યા ત્યાંનો છે નજારો કુદરતનો છે એ જોયો અને માણ્યો બજેન્દ્રીપાલ જે છે તેઓ ભારતના પ્રથમ મહિલા ક્યાં તો કે માઉન્ટ એવરેસ્ટ ઉપર ચડેલા ભારતના પ્રથમ અને વિશ્વના અથવા તો દુનિયા પાંચમા ભારતીય મંદિર માઉન્ટ એવરેસ્ટ ઉપર ચડના પોતે બની આ બજેન્દ્રીપાલે આવી વિશિષ્ટ પોતાની એક અદ્ભુત આવડત અને પોતાની અદ્ભુત સાહસિક જે પ્રવૃત્તિ